નમસ્કાર મિત્રો બુક માય ફ્રેન્ડ એટલે કે પુસ્તક મારા મિત્ર શ્રેણીમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક અલગ જ પ્રકારના પુસ્તકની વાત કરવાના છીએ જે પુસ્તકનું નામ છે ઇતિહાસ અને પૌરાણિક સત્યો એ ગપગોળા નથી જેના લેખક છે હસમુખ વ્યાસ આપણે અત્યારે જે કંઈ પણ વાતો કરી રહ્યા છીએ એ વાતો કર્યા પછી એ બીજી જ ક્ષણે એ ઇતિહાસમાં પરિણમે છે આપણે જે દેશમાં રહીએ છીએ અને આપણી જે સંસ્કૃતિ છે એ હજારો વર્ષનો ઇતિહાસ ધરાવે છે પરંતુ જો એ ઇતિહાસમાં ક્યાંકને ક્યાંક કંઈ છેડા કરવામાં આવે અને એ ઇતિહાસને મરોડવામાં આવે એ ઇતિહાસને વિચ્છેદિત કરવામાં આવે તો એ સત્ય છે એ અફવાઓમાં પરિણમે છે અને અફવાઓને ફેલાતા વાર નથી લાગતી અને ઘણીવાર આપણે જે ઇતિહાસની વસ્તુઓ સાંભળીએ છીએ વાંચીએ છીએ અથવા તો જોઈએ છે તો એ કેટલી સત્યતા ધરાવે છે એ આપણને ખબર નથી હોતી અને જે પણ જણાવવામાં આવે અથવા તો જોવામાં આવે એને આપણે સત્ય માની બેસીએ છીએ અને એ સત્યનો આપણે આગળ ફેલાવો કરીએ છીએ આમ જોવા જઈએ તો જો એ વસ્તુ સત્ય ના હોય અથવા તો અર્ધ સત્ય હોય પરંતુ એ અર્ધ સત્ય પણ આગળને આગળ ફેલાતું રહે અને એ સત્ય પણ એ સત્યમાં પરિણમતું હોય છે પરંતુ હસમુખ વ્યાસે આ પુસ્તક દ્વારા ઘણી બધી અર્ધસત્ય હકીકતો કે જે સત્યમાં પરિણમી હતી એ અર્ધસત્ય હકીકતો પરથી ધૂળ ખંખેરીને સાચું શું છે અને ખોટું શું છે અથવા તો જે પણ વસ્તુ કરવામાં આવેલી છે બોલવામાં આવેલી છે અથવા તો આપણને સમજાવવામાં આવેલી છે તેનો સાચો અર્થ શું છે એ કહેવાનો પ્રયાસ કરેલો છે આપણે એવું નથી કહેતા કે અહીંયા જે જણાવવામાં આવેલું છે એ બધું જ સાચું જ છે અને એવું જ હશે અને એવું જ હોવું જોઈએ અહીંયા આપણે કોઈ એવો તર્ક વિતર્ક અથવા તો મતભેદ નથી કરવાનો પરંતુ આપણે આપણી બુદ્ધિ દ્વારા આપણા વિશ્લેષણ દ્વારા અને આપણા તર્ક દ્વારા શું સાચું છે અને શું ખોટું છે એ આપણે જાતે જ વિશ્લેષણ કરીને એના પર આપણો મત મૂકવાનો છે ઇતિહાસમાં શું થઈ ગયું છે એ આપણે જાણતા નથી પરંતુ ઇતિહાસમાં શું થયેલું છે એ વાતો આપણે જાણી છે અને એના પર આપણે વિશ્વાસ કરેલો છે તો એ વિશ્વાસ કેટલી હદે સાચો છે અને વિશ્વાસ કેટલો આપણે રાખવો એ વિશેની થોડી આમાં વાતો કરવામાં આવેલી છે એકસો સિત્તેર પેજનું આ પુસ્તક છે અને જેના પ્રકાશક છે પ્રવીણ પુસ્તક હવે આ પુસ્તકમાં વાર્તાના સ્વરૂપે કંઈ જ નથી પરંતુ આ પુસ્તકમાં બે ત્રણ પેજ બે ત્રણ પેજના એ નાના નાના જે આપણા ઇતિહાસના જે પ્રસંગો છે એ પ્રસંગોની વાત કરવામાં આવેલી છે અને એને સંદર્ભો દ્વારા એટલે કે જે પણ ઇતિહાસવિદોના અથવા તો આપણા જે ફોરેનર ના સંદર્ભો છે કારણ કે આપણા કરતાં આપણા જે ફોરેનર લોકોએ આપણા ઇતિહાસ પર આપણા ભારત પર વધુ કાર્ય કરેલું છે એ જે પણ દ્રષ્ટિએ કાર્ય થયેલું હોય પરંતુ આપણી ઇન્ફોર્મેશનનો જો આપણે સંદર્ભ મેળવવો હોય તો ઘણીવાર એ લોકોના સંદર્ભનો આપણો ઉપયોગ કરવો પડતો હોય છે પણ એ તો એક આડવા છે પરંતુ આપણે જ્યારે આજ આ પુસ્તકની વાત કરીએ છીએ તો ઘણીવાર આપણે ઘણી વસ્તુઓને ઇતિહાસમાં થયેલા ચમત્કારો માનીને એને ગપગોળામાં તબદીલ કરતા હોઈએ છીએ પરંતુ ના જ્યારે એ વસ્તુ લખાઈ હોય એ બની હોય ત્યારે એ જે ભાષામાં લખાઈ હોય બની હોય અને પછી એનું નિરૂપણ અથવા તો ભાષાંતરિત રૂપાંતરિત જે ભાષામાં થયું હોય ત્યારે તેનો અર્થ બદલાય એવું બની શકે કારણ કે ઘણી વસ્તુ સંસ્કૃતમાં લખાયા પછી જ્યારે સંસ્કૃતનો આપણે ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ અથવા તો કોઈપણ ભાષામાં એનો અનુવાદ કરીએ ત્યારે તેનો અર્થ બદલાય એવું બની શકે એટલે એ રીતે પણ ઘણીવાર ઇતિહાસ આપણે બદલવાની કોશિશથી નહીં પરંતુ અનાયાસે બદલાયો હોય એવું આપણને જાણવા મળતું હોય છે તો એ ઘણી ખરી વસ્તુઓ પરથી ધૂળ ખંખેરીને એ સાચો પ્રકાશ પાડવાનું કામ હસમુખ વ્યાસે કરેલું છે તો ચાલો સૌપ્રથમ તમને તેના અનુક્રમ વિશે માહિતી આપું અનુક્રમના થોડાક પ્રસંગો એટલે કે ઇતિહાસ હકીકતો પર આપણે વાત કરીશું જેથી તમને આ પુસ્તક વાંચવા માટે થોડા પ્રેરિત થાવ અને એ પુસ્તક વાંચો એ માટે તમે એ તરફ વળો એનું આપણે કામ કરીશું તો અનુક્રમમાં એવી રીતે આપેલું છે કે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું હતું પરશુરામે એકવીસવાર પૃથ્વી નક્ષત્રી કરી હતી ક્ષત્રિયો જ રાજા થઈ શકતા સિકંદરે પોરસને હરાવ્યો હતો મૌર્ય સામ્રાજ્યના પતોન માટે અશોક ઉત્તરદાયી હતો અશોક ચક્ર ભારતનો રાજચિહ્ન છે જયચંદ ગદાર હતો પૃથ્વીરાજ ચૌહાણે શબ્દભેધ કર્યો હતો અનારકલીની કથા ખરી છે ભક્તિ દ્રવિડ ઉપજી હતી સુરદાસ અંધ હતા સિદ્ધરાજ જયસિંહને પુત્ર હતો જસમા ઓડણની ઘટના બની હતી પંચમ જ્યોર્જ ભારત ભાગ્ય વિધાતા હતા પાકિસ્તાનનું પ્રથમ રાષ્ટ્રગીત એ હિન્દુએ રચ્યું હતું તુતન ખામનની હત્યા કરાઈ હતી ક્લિયોપેટ્રા દુષ્ચરિત્ર હતી ઈસુનું કફન એટલે કે શ્રાઉડ હકીકત છે રઝિયા યાકૂત પ્રેમ સંબંધ શું છે તાનસેન મુસલમાન હતો અકબર નિરક્ષર હતો યુધિષ્ઠિર નરોવા કુંજરોવા બોલ્યા હતા અગત્ય ઋષિ દરિયો પી ગયા હતા અહલ્યા ખરેખર પથ્થર બની ગઈ હતી તેત્રીસ કોટી કે કરોડ દેવતા સોમરસ એ જ અમૃત હતું તો આ રીતે પચાસથી પણ વધુ ઇતિહાસને લગતા પ્રસંગો જે વેદ સમયથી લઈને આપણા નજીકના ભૂતકાળ સુધીની વાતોને આમાં સમાવાયેલી છે અને જે રીતે મેં અનુક્રમણિકામાં વાત કરી એ તો મેં અમુક જ પ્રસંગોની વાત કરેલી છે એવા અલગ અલગ પચાસ ઇતિહાસને લગતા જે ઇતિહાસ પ્રસંગો છે એ પ્રસંગો શું સાચે જ ઘટ્યા હતા અને જો એ ઇતિહાસમાં બનેલી ઘટનાઓ હોય તો એ ઘટનાઓ કેટલી સાચી છે અને એના કેટલા સંદર્ભો મળે છે અને ઇતિહાસમાં જે ઘટનાઓ આપણે બનેલી છે એ ઇતિહાસ એ ઇતિહાસવિદોએ અને ઇતિહાસકારો કઈ રીતે આપણા સુધી પહોંચાડેલી છે એ માહિતી આમાં આપવામાં આવેલી છે ફરીથી એકવાર કહું છું કે આ પુસ્તક જે છે એ ઘણી બધી જે આપણી દંતકથાઓ અથવા તો દંત માન્યતાઓ છે આપણી મગજમાં જે પેસી ગયેલા અર્ધસત્યોને જે આપણે સત્ય તરીકે સ્વીકારી લીધેલા છે તેમને દૂર કરવાનું કામ કરશે તો ફરીથી બુક માય ફ્રેન્ડ એટલે કે પુસ્તક મારા મિત્ર સમુદાયને ફરીથી મારી એક નમ્ર અપીલ છે કે જો તમને ઇતિહાસમાં રસ હોય અને આવી નવી નવી માહિતીને જાણવાનો રસ હોય તો તમે આ પુસ્તકને વાંચી શકો છો જો તમારે આ પુસ્તકને વાંચવું હોય અને મારા પાસેથી મેળવવું હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવીને આ પુસ્તકને મારા પાસેથી વાંચવા માટે લઈ જઈ શકો છો ફરીથી આપણે એક નમ્ર અપીલ છે કે જો તમે પુસ્તક પ્રેમી હોય અને નવા નવા પુસ્તકો વાંચવાનો અને તેના લેખકો વિશે માહિતી મેળવવાનો તમને રસ હોય તો બુક માય ફ્રેન્ડ એટલે કે પુસ્તક મારા મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પ્રેસ કરીને અમારા તરફથી મળતી નવી નવી અપડેટ્સ અને નવી નવી માહિતીને સૌથી પહેલાં માણો જાણો અને લોકો સુધી પ્રસરાવો એ જ સાથે આપણે નવા પુસ્તકના પરિચય સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો